नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप गुजराती आ लैक्चर अंदर हर्षवाई ने स्थाने तमे दीर्घय मूकी दो तो आखो शब्द नो अर्थ बदलाई जाए एनी आप चर्चा करवाना छे। अहीं मैं एटला माटे जे बोर्ड पर लखी राख्यु छे चौरस नी अंदर के हर्षवाई अने दीर्घयी बन्ने मां बहु फरक छे। तमे हर्षवाई ने स्थाने दीर्घय मूकी दो, दीर्घय ने स्थाने तमे हर्षवाई मूकी दो तो आखो अर्थ बदलाई जाए छे। एना एवा केटलाक गुजराती शब्दों छे एनी आपणे अहीं चर्चा करवाना छे। हवे फक्त आटला ज शब्दों छे एवुं नथी, आना सिवाय पण बीजा घणा शब्दों छे। आ तो फक्त नमूना रूप मैं तमने शब्दों आप्या छे के तमे ज्यारे लखवामां उतावळथी हर्षवाई जग्याए दीर्घय करी दो छो ने त्यारे आखो वाक्यनो अर्थ क्यारेक बदलाई जतो होय छे। तो ये पहला आपणे चर्चा करीए, एनी पहला आपणे हर्षवाई कोने कहेवाय अने दीर्घय कोने कहेवाय एनी थोड़ी आछी समज प्राप्त करी लईए। हर्षवाई एटले जे शब्दनी आगळ लागे, जेने आपणे नानो ई कहीए छीए, अने दीर्घय एटले जे शब्दनी पाछळ लागे, जेने आपणे मोटो ई कहीए छीए। तमे ह लखो छो, ह लखो ने हनु आ मोड़ू आगळ छे, बराबर। एटले जे शब्दनी आगळ आवे ने एने आपणे हर्षवाई मानी लेवानो। जो हस्तवय याद रहेशे आपोआप दीर्घय याद रहेवानी छे, एटले एकदम सरळ छे, बराबर। तो हवे आपणे शब्द प्रमाणे जोईए के कई जग्याए हस्तवयनी जग्याए दीर्घय करवाथी आखो अर्थ बदलाई जाय छे। जो अहींया पहेलो शब्द छे अली, अली एटले भમરો, पण अली दीर्घय करी नाखो तो शुं थाय, अली एटले स्त्रीओ संबोधन करे छे, अली अहींया एम एना अर्थमां। अवधि एटले निश्चित समय, અને અવધિ એટલે અવધની ભાષા અથવા તો અયોધ્યાની એમ। અહીં અહીં એટલે શાપ, અને અહીં અહીં એટલે આ સ્થળે। ખચિત એટલે જડેલું, અને આ ખચિત એટલે જરૂર અવશ્ય। જુઓ હસ્તની જગ્યાએ દીર્ઘય કરો તો આખો અર્થ બદલી ગયો ને। ચીર એટલે લાંબુ, અને આ ચીર એટલે રેશમી વસ્ત્ર। જીત એટલે જીતનારું, અને આ જીત એટલે વિજય અથવા તો ફતેહ। જીન, જીન એટલે જૈન તીર્થંકર થાય અથવા તો કપાસનું કારખાનું થાય, બરાબર। અને જીન તમે દીર્ઘય કરો તો ઘોડાનું પલાણ થાય અથવા તો એક જાતનું ભૂત થાય, બરાબર। એટલા માટે આ બંને શબ્દ સાથે લઈને લીધા છે, લાંબુ લખાણ છે માટે। તો જુઓ હસ્વયને દીર્ઘય કરવાથી આખો અર્થ બદલાઈ જાય છે। તામિલ તો એક દ્રવિડ ભાષા, અને તાલીમ તો ના અહીંયા ભૂલ થઈ છે, અહીંયા થાય તામિલ, બરાબર। એટલે આપણે દીર્ઘય કરવાની છે। તામિલ એટલે હુકમ, ખેલાઈ ગયો। અહીંયા તામિલ હર્ષવય કરી છે એટલે એક દ્રવિડ ભાષા, અને તામિલ દીર્ઘય કરી છે એટલે હુકમનો અમલ। દિન એટલે દિવસ, દિન એટલે ગરીબ, જુઓ, બરાબર। આ દિશ એટલે દિશા, અને આ દિશ એટલે સૂર્ય। દ્વીપ એટલે હાથી, અને દ્વીપ એટલે બેટ। નિંદવું એટલે નિંદા કરવી, અને આ નિંદવું એટલે નકામું ઘાસ ખોદી કાઢવું, ખેતરમાં નકામું ઘાસ હોય ને તે। પતિ એટલે સ્વામી, અને આ પતિ એટલે ક્રિયા પૂરી થઈ ગઈ, આપણી વાક્ય છે ને, પતિ થયા એટલે પતિ ગયા એમ, સારું। આ પીન એટલે ટાંકણી, અને આ પીન એટલે પૃષ્ઠ, પૃષ્ઠ આ ભગવદ્ ગોમંડળમાં આનો અર્થ તમને જોવા મળશે, ઓનલાઈન તમે જોઈ શકો છો। પિતા એટલે પપ્પા અથવા તો બાપા, અને પિતા એટલે પાતરા કાકડા અથવા તો પીવાના અર્થમાં છે, બરાબર। આપણે આ પેલા લોકો ત્યાં દૂર જઈને ખેતરની અંદર પાણી પીતા હતા એના અર્થમાં છે। મતિ એટલે બુદ્ધિ, અને મતિ એટલે મતવાળું। મિલન એટલે મુલાકાત, અને આ મિલન એટલે બંધ કરવું। રાશિ તમે જોઈ શકો છો, અને આ રાશિ તમે અહીંયા પણ જોઈ શકો છો, આ રાશિ એટલે ઢગલો અથવા તો ગ્રહ, અને આ રાશિ એટલે ખરાબ। જો હર્ષવય છે અને દીર્ઘય છે બંને આખો અર્થ બદલી નાખે છે। વારી તો પાણી, તમે કોઈ ટાંકી પર જુઓ તો ટાંકી પર લખ્યું હોય છે વારી ગૃહ, બરાબર। તો વારી ગૃહ એટલે એમાં વારી હર્ષવય કરી હોય છે એટલે પાણી, અને આ વારી દીર્ઘય કરો એટલે વારો અથવા તો ક્રમ અથવા તો બહેનો જે નાકમાં પહેરવાનું ઘરેણું છે એને પણ વારી કહેવાય। વીણ એટલે વીના, અને વીણ એટલે પ્રસવ વેદના। હરી એટલે પ્રભુ, અને હરી એટલે કુવાના પાણીથી પકવેલું, હરી
અને હરિ બંને વચ્ચે ફરક છે. અહીંયા હસવું છે એટલે પ્રભુ, અને દીર્ઘય છે એટલે કુવાના પાણીથી પકવેલું. પાણી એટલે હાથ અને પાણી એટલે જળ. પાણીમાં હસવઈ કરો તો હાથ થઈ જાય. તમે લગ્નની કંકોત્રી જોઈ હોય તો લગ્નની કંકોત્રીમાં લખેલું હોય છે પાણી ગ્રહણ વિધિ. પાણી ગ્રહણ વિધિ એટલે હસ્તગ્રહણ વિધિ. આ પાણી એટલે જળ, રતિ એટલે પ્રેમ, અને આ રતિ એટલે ચણોઠી અથવા તો એક માપ. ચણોઠી તમે જોઈ હશે, લાલ કલરનું નાનું હોય, લાલ કલર હોય ઉપર કાળું હોય અને અંદર વ્હાઈટ ટપકું હોય, એને આપણે ચણોઠી કહીએ છીએ, અને એક પ્રકારનું માપ પણ થાય. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે હસ્વને સ્થાને દીર્ઘય તમે મૂકી દો તો આખો અર્થ બદલાઈ જાય છે. તમે જ્યારે લખો ત્યારે તમારે આ કાળજી રાખવાની છે કે જ્યાં હસ્વય આવે ત્યાં તમારે હસ્વય જ કરવાની છે, અને જ્યાં દીર્ઘય આવે ત્યાં તમારે દીર્ઘય જ કરવાની છે. જો એક સામાન્ય શબ્દ અહીંયા દિન અને દિવસ લઈએ આપણે તો આખો અર્થ બદલાઈ જાય છે ને. પરીક્ષામાં તમને વારે ઘડે પૂછાય છે દિન અને દિવસ, બરાબર, પછી આ દ્વીપ અને દ્વીપ, પછી પતિ અને પતિ, પછી અહીંયા બીજો શબ્દ છે વારી અને વારી, રાશિ અને રાશિ, મતિ અને મતિ, બરાબર, પિતા અને પિતા. આ જે શબ્દ કેવા છે, આખો અર્થ, બધા શબ્દો આખો અર્થ બદલી નાખે છે, પણ પરીક્ષામાં આવા જે શબ્દો છે વારે ઘડે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આટલા જ શબ્દો છે એવું નહીં, આના સિવાય પણ બીજા શબ્દો છે. એ શબ્દો તમારે હવે જાતે હોમવર્ક તરીકે શોધવાના છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હસ્વ ઈનો ઈ દીર્ઘ થતા શબ્દના અર્થમાં ફેરફાર થાય છે, બરાબર, એનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી વખત આપણે કોઈ બીજા નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આપનો આભાર.